નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. હું છું વિકાસ. દર્શક મિત્રો, ઉચ્ચ શિક્ષણ કારકિર્દીને ઘડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે, ત્યારે MBBS એક એવો વિષય છે, એક એવું ફિલ્ડ છે જેના માટે થઈ દરેક વિદ્યાર્થીઓમાં ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ દેશભરના માતા પિતામાં પણ ક્રેઝ હોય છે કે તેમનો જે બાળક છે, જે દીકરી છે, તે ડૉક્ટર બને, MBBS કરે. સાથે જ ડૉક્ટર એ મનુષ્ય માટે ઈશ્વર સમાન છે. ત્યારે સવાલ એ થાય કે કેવી રીતે MBBS નું સસ્તું અને સારું શિક્ષણ મેળવી શકાય અને એક સારો ડોક્ટર બની શકાય. અને આજે જ એક સર્વે જોઈએ તો તેના હિસાબે ઇન્ડિયામાં 2.7 મિલિયન કરતા પણ વધારે ડોક્ટર્સની જરૂર છે, એટલે કે કરોડો લોકો ડોક્ટર્સ બનવા માંગે છે અને તેની પણ જરૂર છે. આ વ્યવસાય લોકસેવાની સાથે સાથે એક સારી ઇન્કમ પણ આપે છે. આ વિશે વધુ વિગત આપશે અમારી સાથે જોડાઈ ગયા છે આત્મીય એજ્યુકેશનના CEO ચિરાગભાઈ વાઘેલા અને MD હસમુખભાઈ વાઘેલા. આ બંનેનું સંદેશ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે વાત કરીએ તો જે MD છે હસમુખભાઈ વાઘેલા, તેઓ છેલ્લા 25 વર્ષથી લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર એન્જિનિયર બનવાના સ્વપ્ન સાકાર કરી ચૂક્યા છે. જે ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ SVNIT ના એક્સ લેક્ચરર છે, જે આપણને જણાવશે કે એબ્રોડની અંદર કઈ રીતે MBBS નું એજ્યુકેશન મેળવી ડોક્ટર થઈ શકાય. જો આપ પણ MBBS માટે વિદેશ જવા માંગો છો તો TV સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તેની પર સંપર્ક કરો અને આપનું યોગ્ય માર્ગદર્શન મેળવો. સૌપ્રથમ હસમુખભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આત્મીય એજ્યુકેશન કઈ રીતે અલગ છે અને જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે, ડોક્ટર બનવા માંગે છે, તેનું સપનું આત્મીય એજ્યુકેશન કેવી રીતે પૂર્ણ કરશે? નમસ્કાર વિકાસભાઈ, ખૂબ સારો સવાલ કર્યો વિકાસભાઈ તમે. દરેક માતા પિતાની ઈચ્છા છે કે મારો દીકરો કે મારી દીકરી ડોક્ટર બને, કારણ કે ડોક્ટર ઇઝ લિવિંગ ગોડ ઇન હ્યુમન ફોર્મ. ડોક્ટર એ મનુષ્ય દેમાં રહેલા ભગવાન છે. એ મનુષ્ય સેવા સાથે પ્રભુ સેવા કરી શકે છે. નેમ, ફેમ, વેલ્થ, હેપીનેસ બધું જ પ્રાપ્ત કરી શકે છે. અને અમારી પાસે બધા દેશની ઓથોરિટી છે. કોઈ પણ દેશમાં વિદ્યાર્થી MBBS બનવા માગતો હોય તો અમે મોકલી શકીએ છીએ. રશિયા, ચાઇના, જોર્જિયા, બેલારૂસ, ફિલિપિન્સ. પણ જો અમને પૂછવામાં આવે તો અમે ફિલિપાઇન્સની ભલામણ કરીએ છીએ, કારણ કે એ આપણા જેવો જ દેશ છે, આપણા જેવા જ લોકો છે, આપણા જેવું જ વાતાવરણ છે અને કેથોલિક ક્રિશ્ચિયન લોકો વસે છે, એટલે ખૂબ જ સલામત દેશ છે. અને ક્લાઇમેટ પણ અહીંના જેવું જ છે, રોગ પણ અહીંના જેવા જ છે. તો આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી ત્યાં સેટલ થઈ શકે છે અને આપણા દેશની ખૂબ જ નજીક આવેલો દેશ છે. મેં વિશ્વના દરેક દેશમાં હું જઈએલો છું અને દરેક દેશની સંસ્કૃતિનો અભ્યાસ કરેલો છે અને મારા 25 વર્ષના અનુભવના નિચોડ રૂપ અમે ફિલિપાઇન્સ પસંદ કરેલું છે, કારણ કે એ સૌથી સલામત દેશ છે, સૌથી સારો દેશ છે અને વિદ્યાર્થીઓ માટે એ ખૂબ જ આર્થિક રીતે પણ ખૂબ જ અનુકૂળ આવે એ પ્રકારનો દેશ છે. અમારી સાથે આત્મીય એજ્યુકેશનના CEO ચિરાગ વાઘેલા જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે આપ કઈ કઈ કોલેજ રેકમેન્ડ કરો છો જેનાથી વિદ્યાર્થીઓ તેમાં એડમિશન લઈ શકે અને આખી પ્રોસેસ કઈ રીતની હોય છે? ફિલિપિન્સમાં જોઈએ વિકાસભાઈ તો ઘણી કોલેજીસ છે, જેને આપણે 3 કેટેગરીમાં કહી શકીએ. એક ટોપ પરફોર્મિંગ સ્કૂલ્સ, એક મિડિયલ ઇન ધ મિડવિન અને એક લાસ્ટ, વી આર લીસ્ટ કન્સર્ન અબાઉટ ધેટ. જો ટોપ પરફોર્મિંગ સ્કૂલ્સમાં ગણવામાં આવે તો ત્યાંની top 3 સ્કૂલ્સમાં UV ગુલિયાસ કોલેજ ઓફ મેડિસિન એટ 3rd rank પર છે, વિથ ધ હાઈએસ્ટ પાસિંગ રિઝલ્ટ. અને અમે UV ગુલિયાસ એટલે રિકમેન્ડ કરીએ છીએ, ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1919, એને એસ્ટાબ્લિશ ત્યાંને 100 યર્સ થઈ ગયા અને ઓલમોસ્ટ એનું રિઝલ્ટ હાઈએસ્ટ છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, નંબર ઓફ એમ્પલ ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે. અને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતચીત કરીએ તો એનેટોમેજ, ટીમ લર્નિંગ સિસ્ટમ્સ, રોબોટિક, જે આપણે ફ્યુચર કહી શકાય, એવરીથિંગ ઇઝ રેડી તે. એટલે બાળકોને અભ્યાસ માટે જે કોઈ ફેસિલિટીઝ જોઈએ એ બધી જ ફેસિલિટીઝ ત્યાં અવેલેબલ છે. એઝ ફાર એઝ માય નોલેજ ગોઝ વિકાસભાઈ, કે કદાચ એશિયાની top 3 કોલેજીસમાં આપણે ગણવામાં આવીએ તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને કોઈ બીટ ના કરી શકે. અને એક સર્વેએ એને A+ રેટિંગ આપવામાં આવ્યા છે. દેટ્સ વાય ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ કોલેજીસ. એટલે અમે એ જ કોલેજના એક્સક્લુઝિવ સ્ટ્રેટેજિક પાર્ટનર છીએ અને અમે UV ગુલિયાસને રિકમેન્ડ કરીએ છીએ. બિલકુલ હસમુખભાઈ, આપને પૂછવા માંગીશ કે ચિરાગભાઈએ વાત કરી કે કઈ કઈ કોલેજમાં એડમિશન લઈ શકાય, પરંતુ ત્યાં રહેવા જમવાની કેવી સગવડ છે? ખાસ કરીને માતા પિતામાં એક જ મૂંઝવણ હોય છે કે વિદ્યાર્થીની સલામતી, તેના માટે શું વ્યવસ્થા છે? વી આર નોટ એજન્ટ, વી આર પેરેન્ટ. અમે માત્ર એડમિશન પૂરતું નહીં પણ રહેવાની, જમવાની,
ભણવાની સંપૂર્ણ સુવિધા કરી આપીએ છીએ અને અમે વિદ્યાર્થીઓને અમારા દીકરા દીકરી ગણીએ છીએ એટલે એમની સલામતીની પણ પૂરતી કાળજી રાખીએ છીએ. અહીંના જ આપણા કુક છે એટલે પ્યોર ઇન્ડિયન ફૂડ એ વિદ્યાર્થીઓને જમવા માટે મળી શકે છે અને રાત્રે 9 વાગ્યા પછી નોબડી ઇઝ એલાવ ટુ ગો આઉટસાઇડ કારણ કે માતા પિતાને એમના સંતાનોની સલામતીની સવિશેષ ચિંતા હોય છે એટલે 24 અવર સિક્યોરિટી છે 24 અવર સીસીટીવી કેમેરા છે અને અમે અમારા સંતાન તરીકે એમની કાળજી રાખીએ છીએ એટલે જ હજારો વિદ્યાર્થીઓ આપણા દેશમાંથી ત્યાં ભણી રહ્યા છે અને સંપૂર્ણ સલામતી સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ચિરાગભાઈ આપને પૂછવા માંગીશ કે આપે જે પણ કોલેજ રેકમેન્ડ કરી તે કોલેજનું ડેટા કેવું છે, તેમનું હાલ જે કરિયર છે તેમાં વિદ્યાર્થીઓનું પરિણામ કેવા આવતા હોય છે અને સાથે જ એમસીઆઈનું રિઝલ્ટ શું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ તક કેવી રહેલી છે. આપણે રિઝલ્ટની વાતચીત કરીએ તો લેટેસ્ટ જે રિઝલ્ટ આપણે અત્યારે કદાચ આપણે દર્શકોને સ્ક્રીન પર બી બતાવી શકશું કે ગૂગલમાં આપણે યુવી ગુલિયાસ કોલેજ ઓફ મેડિસિનનો વર્લ્ડ રેન્કિંગ ચેક કરશું તો ફિલિપિન્સમાં top 3 પરફોર્મિંગ સ્કૂલ્સમાં આપણે એને જોઈ શકશું. ને અત્યારનું જ એક સર્વે અનુસાર આપણે એમસીઆઈનું જો રિઝલ્ટ જોવા જઈએ તો ઓવરઓલ પાસિંગ રિઝલ્ટ એમસીઆઈનું 15-20% આવે છે, જેમાં ફિલિપિન્સનું રિગાર્ડલેસ ઓફ એની સ્કૂલ ઇઝ 90% પાસિંગ રિઝલ્ટ. અને જો આપણી કોલેજમાં આપણે રિઝલ્ટ જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી વી આર 96%નું હાઈએસ્ટ પાસિંગ રિઝલ્ટ પણ આપણી કોલેજનું આપણે મળેલ છે. અને ઓવરઓલ ત્યાં બી પાસિંગ રિઝલ્ટની વાતચીત કરીએ તો ફિલિપિન્સ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના સર્વે અનુસાર કોલેજ ઇઝ ઓન ધ હાઈએસ્ટ પાસિંગ રેટ ઓફ 98%. અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય છે જે ઘણા બાળકો અપીયર થાય છે અને એમની ખૂબ જ બાળકોની ઈચ્છા હોય છે કે અમારે યુએસ કે અધર કન્ટ્રીઝમાં બી જવું હોય છે તો યુએસએમએલઈનું બી 84%થી વધારે કોલેજનું પાસિંગ રિઝલ્ટ છે. અને હવે વાતચીત કરીએ વિકાસભાઈ તો એમસીઆઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇઝ વેરી સૂન ટુ બી રિપ્લેસ્ડ. અત્યારે તમે ઓનલાઈન બી કદાચ ચેક કરશો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇઝ ઓલરેડી ડિઝોલ્વ અને હવેની જે સ્ક્રીનિંગ ટેસ્ટ આવી રહી છે જેને નેશનલ એક્ઝિટ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. બાળક આપણે ઇન્ડિયામાં ભણે કે અબ્રોડમાં ભણે, બોથ શુડ બી નીટ ક્વોલિફાઈડ અને બોથ સ્ટુડન્ટ્સ હેવ ટુ અપીયર ફોર ધ સેમ સ્ક્રીનિંગ ટેસ્ટ. મીનિંગ ટુ સે હવે અહીંયા ભણે કે અબ્રોડમાં ભણે, આપણા ચાઇલ્ડે સેમ એક્ઝામિનેશન ક્વોલિફાઈ કરવાની છે. એટલે ઘણા પેરેન્ટ્સને એ જ ચિંતા હોય કે ત્યાંથી તો ભણીને આવશે પણ મારો બાળક અહીંયા પ્રેક્ટિસ કરી શકશે. તો વી આર પ્રાઉડ ટુ સે વી આર ઓન ધ હાઈએસ્ટ પાસિંગ રિઝલ્ટ ઇન એન્ટાયર ઇન્ડિયા. એટલે આપણે ઓવરઓલ ગણવા જઈએ તો એ બાબતે આપણે જોવાની નથી. અને પર્ટિક્યુલરલી રિઝલ્ટની કોલેજની આપણે વાતચીત કરીએ તો કોલેજ ઘણા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સને એડમિશન્સ આપે છે. ઓર્ડિનરી ઇન ધ સેન્સ કે દે આર નોટ ટોપર્સ ઇન ઇન્ડિયા, બટ એ લોકોને આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ એવી રીતે આખા પોલિશ અને ટ્રાન્સફોર્મ સ્ટુડન્ટ્સ બહાર આવે છે કે વી હેવ સીન કે ઇવન સ્ટુડન્ટ્સ ગોઈંગ અહેડ વિથ 60-65% દે આર ઓલ્સો પરફોર્મિંગ બ્રિલિયન્ટલી એન્ડ દે આર વન ઓફ ધ ટોપર્સ. જે હસમુખભાઈ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમેરિકા જવા માંગતા હોય છે ત્યારે અમેરિકાની કઈ યુનિવર્સિટી સાથે આત્મીય એજ્યુકેશનનું જોડાણ છે? અમેરિકાની જે સારામાં સારી યુનિવર્સિટી કહી શકાય લોમા લિન્ડા યુનિવર્સિટી જે કેલિફોર્નિયામાં આવેલી છે એની સાથેનું અમારું જોડાણ છે. એટલે જે વિદ્યાર્થીઓ અમારી કોલેજમાં સારો પરફોર્મન્સ કરે છે એમને ફ્યુચરમાં ત્યાં સ્કોલરશિપ પણ મળી શકે છે અને ફ્યુચરમાં એ ત્યાં સેલાઈથી ભણવા માટે પણ જઈ શકે છે અને પીજી કરવા માટે પણ જઈ શકે છે. એ જ રીતે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ જે વોશિંગ્ટનમાં આવેલી છે એની સાથેનું પણ અમારું જોડાણ છે. આ રીતે વિશ્વની જે નંબર વન યુનિવર્સિટી કહી શકાય મેડિકલ ક્ષેત્રમાં એ બધા સાથે પણ અમારું ટાઈઅપ થયેલું છે. એટલે વિદ્યાર્થીઓને એમના પીજી માટે પણ ખૂબ સારી અનુકૂળતા રહેશે અને ધોઝ હુ આર પરફોર્મિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી દે હેવ વેરી બ્રાઇટ ફ્યુચર. અને એક વાત ખાસ કે 12th સાયન્સમાં 90% હોય પણ એ જો સિરિયસ અને સિન્સિયર નહીં હોય તો એ સારું પરફોર્મન્સ નહીં કરી શકે, પણ 12th સાયન્સમાં 50% હશે પણ એ જો સિરિયસલી અને સિન્સિયરલી ભણશે તો એ પણ ટોપ પર પહોંચી શકે છે. એટલે સફળતા કોઈનો ઇજારો નથી, એ કોઈની જાગીર નથી, પરંતુ વિદ્યાર્થીઓ જો હાર્ડવર્ક કરવા માટે તૈયાર થાય તો ધે કેન ડુ એનીથિંગ એવરીથિંગ. બિલકુલ ચિરાગભાઈ આપને પૂછવા માંગીશ કે ઇન્ડિયામાં કયા કયા ઇન્ટરનેશનલ કેમ્પસ છે ને તેના વિશે માહિતી આપશો અમારા દર્શક મિત્રોને.
અમારા ઇન્ડિયામાં બી ઘણા ઇન્ટરનેશનલ કેમ્પસ છે, રાજકોટ, પૂના, ઘણી જગ્યાએ છે. ઘણીવાર પેરેન્ટ્સ કહેતા હોય છે કે અમારા ચાઇલ્ડ અબ્રોડથી સ્ટડી કરીને આવે છે. અમે આમને પૂછેલું હતું પણ કીધું કે ઇન્ડિયામાં સક્સેસફુલી પ્રેક્ટિસ નથી કરી શકતા કે એટલું પરિણામ નથી આવતું. કારણ કે મેજોરિટી શું અત્યારે વિકાસભાઈ મારા કન્સલ્ટન્ટ્સ હોય છે કે જ્યાં એમને કમિશન મળતું હોય છે ત્યાં એ લોકો બાળકને રિકમેન્ડ કરીને મોકલી આપતા હોય છે. એ લોકો પાસે એવું કોઈ પ્લેટફોર્મ નથી હોતું કે જે સ્ટુડન્ટ્સને એ લોકો પ્રોપરલી પ્રિપેર કરી શકે કે ટ્રેનિંગ આપી શકે. તેથી જ અમારી યુનિવર્સિટીએ ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ કેમ્પસીસ રાખ્યા છે. એટલે બાળક અહીંયાથી જાય એ પહેલાં બી એને બાયોકેમેસ્ટ્રી, એનેટોમી, ફિઝિયોલોજી, બધા પીડિયાટ્રિક બધા સબ્જેક્ટ્સનું બેઝિક ટ્રેનિંગ અમે અહીંયાના ડોક્ટર્સ દ્વારા બી એમને વેલ આપી શકીએ. અને આફ્ટર એમનો કોર્સ કમ્પ્લીટ કરીને બી બાળક જ્યારે ઇન્ડિયામાં આવે ત્યારે બી એમને MCI કે નેશનલ એક્ઝિટ એક્ઝામિનેશન જે કોઈ પ્રિપેરેશન્સ હોય એના 6 મંથ્સ બિફોર જ બધી ટ્રેનિંગ્સ અહીંયા આપવામાં આવે, જેથી બાળક જાય છે એ પહેલાં બી એકદમ કમ્પ્લીટ હોય અને ત્યાંથી કમ્પ્લીટ કરીને આવે ત્યારે બી આપણે એને ઇન્ડિયામાં ટ્રેનિંગ આપી શકીએ. મિનિંગ ટુ સે આપણી પાસે એક બેઝ કોલેજ ઇન્ડિયામાં બી હોય છે. અને અમારા તમે કેમ્પસીસ જોશો તમે ઇટ્સ અલ્ટ્રા મોડર્ન. એક સર્વે એમ કહે છે કે ઇન્ડિયાના top 3 બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાંથી જો ગણવામાં આવે તો વી આર ઓન ધ હાઈએસ્ટ ઓન ધ કેમ્પસીસ. બિલકુલ હસમુખભાઈ, આપને પૂછવા માંગીશ કે શા માટે હજારો વિદ્યાર્થીઓ આત્મીય એજ્યુકેશન તરફ વળી રહ્યા છે અને સાથે જ આત્મીય એજ્યુકેશનમાં ફ્રી સ્ટ્રક્ચર કેટલું અફોર્ડેબલ છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો વિકાસભાઈ, કે જે તમે તમને કીધું વી આર નોટ એજન્ટ, વી આર પેરેન્ટ, વી આર ધ યુનિવર્સિટી. એટલે માત્ર અમે એડમિશન પૂરતું નહીં અને અમે ડાયરેક્ટ કોલેજ સાથે કનેક્ટેડ છીએ. અમારી અને કોલેજ વચ્ચે બીજા કોઈ વધારે કોઈ એજન્ટ નથી આવતા, એટલે વિદ્યાર્થીઓને મેક્સિમમ બેનિફિટ મળી શકે છે ફી સ્ટ્રક્ચરમાં બી. કારણ કે બીજી બધી કોલેજમાં જો વિદ્યાર્થી પ્રવેશ લે છે તો વચ્ચે મિનિમમ 4-5 મીડિએટર હોય છે, તો એ બધાનું કમિશન લાગી જતું હોય છે. એટલે સરવાળે એ પેકેજ ખૂબ વધી જતું હોય છે. જ્યારે અમારી અને કોલેજ વચ્ચે બીજા કોઈ મીડિએટર નથી એટલે સૌથી ઓછી ફીમાં એ દીકરો દીકરી ડોક્ટર બની શકે છે. કે માતા પિતા ઇન્ડિયામાં તો એફોર્ડ ન જ કરી શકે, કારણ કે ઇન્ડિયામાં જો MBBSમાં પ્રવેશ મેળવવો હોય તો અત્યારે કરોડો રૂપિયાની જરૂરિયાત ઊભી થાય છે. અને નીટમાં પણ ખૂબ સારું રિઝલ્ટ લાવવું પડે છે, કે જે દરેક વિદ્યાર્થી માટે નીટમાં ખૂબ સારું પરિણામ લાવવું પણ શક્ય નથી અને કરોડો રૂપિયા પણ ન ખર્ચી શકે. તો એવા જે મધ્યમ વર્ગના મા બાપ છે એ પોતાના દીકરા દીકરીને એ ડોક્ટર બનાવવાનું સ્વપ્ન જો સાકાર કરવું હોય તો આ વિદેશમાં જવું અને એમાં પણ ફિલિપાઈન્સમાં જવું એ સૌથી સચોટ અને સૌથી સારો ઉપાય છે. અને ઇન્ડિયાના મોટા મોટા ડોક્ટર્સ છે જેમની મોટી મોટી હોસ્પિટલ્સ આવેલી છે, અમદાવાદના ખૂબ મોટા ડોક્ટર્સ છે, રાજકોટના ખૂબ મોટા ડોક્ટર્સ છે, સુરતના ખૂબ મોટા ડોક્ટર્સ છે, એ રીતે બોમ્બેના પણ ખૂબ મોટા ડોક્ટર્સ છે, એમના દીકરા દીકરીઓ પણ અમારા દ્વારા ભણી રહ્યા છે. ડોક્ટર ગોટી સાહેબ છે, ડોક્ટર રાજેન પટેલ છે, ડોક્ટર જાની સાહેબ છે, ડોક્ટર ઝુલા સાહેબ છે, આ બધા મોટા ડોક્ટર્સ છે જેમની પોતાની હોસ્પિટલ્સ છે, એ બધાના સંતાનો પણ અમારા દ્વારા ભણી રહ્યા છે. એ જ રીતે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું વર્લ્ડ લેવલ પર ખૂબ મોટું નામ છે. એમાં પણ જે સર્વિસ કરી રહ્યા છે ખૂબ મોટા વૈજ્ઞાનિક છે, PhD થયેલા છે એવા ડોક્ટર શ્રીનિવાસન સાહેબ, એમની દીકરી પણ છેલ્લા 4 વર્ષથી ત્યાં ભણી રહી છે. અને આ બધા પેરેન્ટ્સ છે એ ત્યાં દર વર્ષે એ કોલેજની મુલાકાત લે છે અને ત્યાં એ લોકો 1 વીક સુધી રોકાય છે. બધા પ્રોફેસર્સને મળ્યા છે, બધા સ્ટાફને મળ્યા છે અને ત્યાં રહેવાનું કેવું છે, જમવાનું કેવું છે, ભણવાનું કેવું છે, વાતાવરણ કેવું છે, સલામતી કેવી છે, એ બધાનો એમણે સંપૂર્ણપણે અભ્યાસ કર્યો છે. અને એ લોકો કહે છે કે ખરેખર અમારા સંતાનો એ ખૂબ સારા ડોક્ટર બનવા માટે એ સમર્થ થઈ શક્યા છે અને ખૂબ જ વ્યાજબી ફીમાં એ ભણી રહ્યા છે. ડોક્ટર વાણિયા સાહેબ છે, એ પણ હૃદયરોગના નિષ્ણાંત છે, એમની જૂનાગઢમાં પણ ખૂબ મોટી હોસ્પિટલ આવેલી છે, એમનો દીકરો પણ 3 વર્ષથી ત્યાં ભણી રહ્યો છે અને એમની મોટી દીકરીએ અમદાવાદમાં એડમિશન મેળવેલું. તો એ પોતે ત્યાં જઈ અને અનુભવથી કહી શક્યા કે અહીંયા અમદાવાદમાં મારા દીકરાને એડમિશન નથી મળ્યું તો પણ મને પૂરેપૂરો સંતોષ છે કે અહીંયા જે રીતનું એજ્યુકેશન છે એથી વધારે સારું એજ્યુકેશન એને ત્યાં મળી રહ્યું છે. બિલકુલ, આત્મીય એજ્યુકેશનના CEO ચિરાગ વાઘેલા અને MD હસમુખ વાઘેલા સાથેની ચર્ચા આગળ પણ યથાવત રાખીશું, પરંતુ આ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વેલકમ બેક, આપનું સ્વાગત છે ફરી એકવાર. અમારી સાથે આત્મીય એજ્યુકેશનના MD ડોક્ટર હસમુખ વાઘેલા અને સાથે જ આત્મીય એજ્યુકેશનના CEO ચિરાગ વાઘેલા જોડાઈ ગયા છે. આપણે ચર્ચા કરી રહ્યા છે કે ડોક્ટર કેવી રીતે બનવું અને સારી રીતે વિદેશમાં કેવી રીતે ભણવું.
હસમુખભાઈ, આપને સવાલ છે કે આત્મીય એજ્યુકેશન છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે, સક્સેસ રેશિયો કેટલો છે, કઈ રીતે વિદ્યાર્થીઓને પરિણામ મળે છે? ખૂબ સારો પ્રશ્ન છે વિકાસભાઈ. અત્યાર સુધીમાં જે એમસીએ નું રિઝલ્ટ હતું, એ એમસીએ ની જે પરીક્ષા લેવાતી, એ માત્ર જે વિદેશમાં એમબીબીએસ થયેલા હોય એ વિદ્યાર્થીઓ માટે હતી, અને આખા કોર્સ પર આધારિત હતી પરીક્ષા, કે ત્યાં 4.5 વર્ષ જે અભ્યાસ કર્યો હોય એના પર આધારિત પરીક્ષા લેવાતી. એટલે વિદ્યાર્થીઓ માટે એ પરીક્ષામાં પરિણામ કમ્પેરેટિવલી ઓછું આવતું. છતાં પણ બધા જે વિદેશના દેશ છે, ચાઇના, રશિયા, જોર્જિયા, બેલારૂસ, એ બધી જ કન્ટ્રીની કમ્પેરિઝનમાં ફિલિપાઇન્સનું રિઝલ્ટ એ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ છે. અને હવે તો ઇન્ડિયામાં ભણે છે વિદ્યાર્થી કે વિદેશમાં ભણે છે, બધા એ કોમન એક્ઝામિનેશન આપવાની છે, અને એ એક્ઝામિનેશન પણ હવે છેલ્લા વર્ષના કોર્સ પર આધારિત છે. એટલે હવે વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં ભણશે કે વિદેશમાં ભણશે, ઇટ ડઝન્ટ મેટર. એટલે પાસ થવું પણ ખૂબ જ સહેલું થઈ જશે. હવે 90% ઉપર એ રિઝલ્ટ આવી શકશે અને કરોડો રૂપિયા બચી શકશે, કે અહીંયા જે કરોડો રૂપિયાની જરૂરિયાત છે એની કમ્પેરિઝનમાં ફક્ત 10 લાખમાં એ માતા પિતા એ પોતાના દીકરા દીકરીને એ ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. બિલકુલ ચિરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે તમે કઈ કઈ કોલેજ રેકમેન્ડ કરો છો અમારા દર્શક મિત્રોને, અને સાથે જ તમે શું કહેવા માંગો છો આ તમામ મુદ્દે? વિકાસભાઈ, આપણે ફિલિપિન્સની વાતચીત કરીએ તો ત્યાં મોર દેન 50 મેડિકલ યુનિવર્સિટીઝ આવેલી છે. એને આપણે 3 ફિલ્ડ્સમાં ક્લાસિફાઈડ કરી શકીએ. ફર્સ્ટ, ટોપ મોસ્ટ, પછી પરફોર્મિંગ સ્કૂલ, અને લોએસ્ટ. વી આર લીસ્ટ કન્સર્ન અબાઉટ લોએસ્ટ સ્કૂલ્સ. જો આપણે ટોપ પરફોર્મિંગ સ્કૂલ્સમાં ટોપ 10માં જોઈએ તો યુવી ગુલિયાસ કોલેજ ઓફ મેડિસિન, યુ કેન સી ઓલરેડી ઇન ધ ટોપ 3 લિસ્ટ વિથ ધ હાઈએસ્ટ પાસિંગ રિઝલ્ટ. કદાચ તમે ગૂગલમાં બી લખશો યુવી ગુલિયાસ વર્લ્ડ રેન્કિંગ, તો આપણે સ્ક્રીન પર બી બતાવશું દર્શક મિત્રોને, ઇટ્સ ઇન ધ ટોપ 3. એટલે આપણે કોલેજ એવી પસંદ કરીએ છીએ જેનું ઓવરઓલ પરફોર્મન્સ પણ એક્સિલન્ટ છે. અને બીજી કોલેજ વિશે વાતચીત કરીએ કે અમે શા માટે આ કોલેજ રિકમેન્ડ કરીએ છીએ. ઇટ્સ લોકેટેડ ઇન ધ સેબુ સિટી, વિચ ઇઝ ધ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ધ ફિલિપિન્સ, કે જેની પાસે ફ્લાઇટ અને બધી કનેક્ટિવિટી એક્સિલન્સ છે. એટલે બાળકોને ઇન્ડિયા આવવું જવું હોય તો વિધિન શોર્ટ ટાઈમ એ લોકો ઇઝીલી આવી શકે. કનેક્ટિવિટી એક્સિલન્સ છે. કોલેજ ઇઝ લોકેટેડ ઇન ધ હાર્ટ ઓફ ધ સિટી. અને કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝની વાતચીત આપણે કરીએ તો ઇટ્સ રેટેડ A+. અને ઓવરઓલ એમની બધી ફેસિલિટીઝની જો હું વાતચીત કરું તો એનેટોમેજ, ડિજિટલ ક્લાસરૂમ, રોબોટિક્સ, ટીમ લર્નિંગ સેન્ટર્સ, જે બધું ફ્યુચર છે, જે ઓલરેડી ઇટ્સ ધેર. અહીંયા અત્યારે હજી આપણે ઇન્ડિયાની કોલેજીસમાં કમ્પેરિઝન કરીએ તો આ બધું આવતા કદાચ વર્ષો નીકળી જશે, પણ એ બધું જ ત્યાં હાજર છે. અને એઝ ફાર એઝ માય નોલેજ ગોઝ કે આખા એશિયાની કદાચ ટોપ 3 કોલેજીસ જોડે કમ્પેરિઝન આપણે એની ફેસિલિટીઝથી માંડીને બધાની કરી શકીએ. અને બીજા એની એફિલિએશન્સની જો હું વાતચીત કરું તો ઇટ્સ એસોસિએટેડ વિથ ન્યુમરસ હોસ્પિટલ્સ, અને ઇન ટોટલ બેડ કેપેસિટી જો ગણવામાં આવે તો ઇટ્સ મોર દેન 5000 બેડ્સ. એટલે આપણે કોઈ બી બાળકો, વધારે પેરેન્ટ્સ મારે ત્યાં આવતા હોય છે, ઘણીવાર મને પૂછતા હોય છે સર કે આ અમને કન્સલ્ટન્ટે આમ કીધું ફિલિપિન્સ વિશે, આમને આમ કીધું, કે મેજોરિટી શું હોય છે કે તમે શું કામ ફિલિપિન્સ સ્ટ્રોંગલી રિકમેન્ડ કરો છો? હું હંમેશા એમને એક જ વસ્તુ કહેતો છું કે આપણા બાળકને જે આપણે પ્રોફેશનમાં મોકલીએ છીએ એમાં વધારે પ્રેક્ટિકલ્સ છે. પ્રેક્ટિકલ મિનિંગ ટુ છે કે આપણા ચાઇલ્ડે પેશન્ટ સાથે વાતચીત કરવાની છે. થિયરી ઇઝ ઓલરેડી ઇમ્પોર્ટન્ટ, પણ આ પ્રોફેશન એવો છે એમાં પ્રેક્ટિકલ્સ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણું ચાઇલ્ડ પેશન્ટ જોડે પરફેક્ટલી વાતચીત કરી શકે, એ સમજી શકે, ડિઝીઝ સ્પેક્ટ્રમ જે આપણા ઇન્ડિયા અને ફિલિપિન્સના કોમન છે એનો મેક્સિમમ એડવાન્ટેજ એને મળી શકે. ધેટ્સ વાય અમે આ કોલેજને રિકમેન્ડ કરી રહ્યા છીએ. જી બિલકુલ, આભાર ચિરાગભાઈ અને હસમુખભાઈ અમારી સાથે જોડા બદલ, અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપવા બદલ. We have reports and trends indicating that graduates of Gullas College of Medicine have a 90% success rate in the MCI screening test. So you are in very good hands. It was founded in 1919 to celebrate 100 years of its existence. The Philippines, regardless of what school or medical college, is the 3rd number one supplier of physicians worldwide. We have been accredited with the World Health Organization under the United Nations, of which India is a part. We have been accredited by the Medical Council of India. We have been recognized by the United States Department of Education and the United Kingdom's
કાઉન્સિલ ઓફ એજ્યુકેશન. રાજાનિધિ રાજુભાઈ, અમરેલી, ગુજરાતથી, ગુલિયાસ કોલેજ ઓફ મેડિસિનમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. અહીં અમને બધી જ ફેસિલિટીઝ સારી મળી રહી છે, જેવી કે અમારા ક્લાસરૂમ છે જે બધી જ સુવિધાથી અવેલેબલ છે. સાથે અમને લેબોરેટરીઝ અને પ્રેક્ટિકલ્સ ખૂબ સારી રીતે કરાવવામાં આવે છે. અને અમને અહીં જે ડૉક્ટર્સ છે અમારા, એ લોકો ખૂબ જ અનુભવી છે. એ લોકો અમને ફ્રેન્ડલી છે. અમે કંઈ પણ પ્રોબ્લેમ હોય અમારી ઓલવેઝ એ લોકોએ સોલ્વ કરી છે. સાથે અમને જે લોકો જે જે વસ્તુ ઇન્ડિયામાં કહેવામાં આવી હતી એ બધી અમને ફેસિલિટીઝ મળી છે. ઇનકેસ અમને કંઈ પ્રોબ્લેમ હોય અમે લોકો જે હોય તો અમને બધી સોલ્વ કરી દેવામાં આવે છે. When you come to Cebu, when you enroll in UB, you are actually staying in your second home because UB cares for its students. દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, અને વધુ માહિતી માટે નોંધી લો અમારું આત્મીય એજ્યુકેશનનું સરનામું અને મને આપો રજા. ફરીવાર મળીશું આવી જ એક અન્ય એક માહિતી સાથે. નમસ્કાર. આત્મીય એજ્યુકેશન, A116 ટિટેનિયમ સ્ક્વેર, નિયર BMW શોરૂમ, ઓપોઝિટ PVR સિનેમા, થલતેજ ક્રોસ રોડ, SG હાઈવે, અમદાવાદ બ્રાન્ચ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીધામ, મુંબઈ, પુણે, જયપુર, ઇન્દોર, ચંદીગઢ. કોન્ટેક્ટ નંબર 8866804703, 7043333004, 7043333005.